સૌથી વધુ કયો આવ્યો છે એ આપણે લખવાનું છે અને ઓછો કયો આવ્યો છે એ લખવાનું. પછી એની સંખ્યા ગણ પૂછવાનું. ત્રિકોણ કેટલા છે, લંબચોરસ કેટલા છે, વર્તુળ કેટલા છે, આ બધા ગણતા જવાનું છે અને એની સંખ્યા પણ લખતા જવાની છે. તો આ તમે તમારા વાલીની મદદથી કરવાનું છે જેથી કોઈ પણ પ્રકારની ભૂલ ન રહે અને આકાર ગણવામાં પણ કશો પ્રોબ્લેમ થાય નહીં. તો આજે હવે આપણે ઉતારીએ છીએ ત્યારે કોઈ આપણા વડીલોને સાથે રાખો અને સરસ અને સુંદર એવી રીતના આકારો ગણો અને લખો અને ત્યારબાદ એની અંદર સુંદર એવા રંગ પણ પૂરવાના છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.